थैंक यू राजू, बड़ी है जी, वांदो न चाहो तो। हाँ न करता न फोन करो पर। हाँ हाँ राजू मड़ी जाए डन, मारू थी प्राइवेट में मैसेज करो। तो प्रीवियस लेक्चर में आपने जोता था इंटीग्रेशन डन, ચાલો આપણે ભણતા હતા ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન્સ. ચાલો આમાં કોઈને છોકરો ડાઉટ, પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે કરવાના? યસ યસ ચાલો પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે થાય ખ્યાલ આવી ગયો ને? ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવું છે. જુઓ, વન અપોન એક્સ પ્લસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન, આનું આપણે શું કરવું? ઇન્ટિગ્રેશન. તો આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરીશું? જુઓ, એક એક એક્ઝામ્પલ. પહેલાં મેં તમને એના પાર્શિયલ ફ્રેક્શન કહી દીધા કેવી રીતે આવે, હવે એનું ઇન્ટિગ્રેશન કરશું. જુઓ, આનું આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ડન. ફરીથી રિપીટ કરી દઉં. જુઓ, જ્યારે ડિનોમિનેટરની અંદર મોર દેન ટુ ફેક્ટર્સ આપને આપેલા હોય, ડિનોમિનેટરની અંદર મોર દેન વન અથવા ટુ ફેક્ટર્સ હોય, ત્યારે શું કરવાનું? કે ત્યારે આ બંને ફેક્ટર્સના આ જે અંદરનું ફંક્શન છે એનું પહેલાં ઇન્ટિગ્રેશન કરી લેવાનું. ઇન્ટિગ્રેશન કરતા પહેલા આ બંનેનું પહેલાં શું કરી લેવાનું? પાર્શિયલ ફ્રેક્શન. આનું ઇન્ટિગ્રેશન આપણે જાણતા નથી, વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. આ કોણ છે મારો દીકરો? કૌશલ ભારતજીયા. તો આપણે પહેલાં શું કરીશું? આના પાર્શિયલ ફ્રેક્શન. ચાલો, પાર્શિયલ ફ્રેક્શન આપણે ભણી ચૂક્યા. એક્ઝામ્પલ નંબર વન, પાર્શિયલ ફ્રેક્શનમાં એક્ઝામ્પલ નંબર વન. જો આનું પાર્શિયલ ફ્રેક્શન શું થાય? માઇનસ વન બાય થ્રી વન અપોન એક્સ પ્લસ ટુ પ્લસ વન બાય થ્રી વન અપોન એક્સ માઇનસ વન, આનું પાર્શિયલ ફ્રેક્શન ડન. યસ, તો સીધે સીધું પાર્શિયલ ફ્રેક્શન આપણે ભણી ચૂક્યા એટલે આ લખી નાખશું ને. યસ, પરીક્ષાની અંદર તમારે કરવાનું પાર્શિયલ ફ્રેક્શન મેળવવાનું. પેલા પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે મળે મેં તમને કહી દીધું. યસ, આમાં લખવાનું કેપિટલ એ અપોન એક્સ પ્લસ ટુ પ્લસ કેપિટલ બી અપોન એક્સ માઇનસ વન, બંનેને ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટરમાં લખી ઉપર આર્બિટરી કોન્સ્ટન્ટ ફર્સ્ટમાં એ અને સેકન્ડમાં બી,
અને આપણે સોલ્વ કરશું એટલે એ ની વેલ્યુ મળશે માઇનસ વન બાય થ્રી અને બી ની વેલ્યુ મળશે પ્લસ વન બાય થ્રી. એ ની વેલ્યુ મળશે માઇનસ વન બાય થ્રી, બી ની વેલ્યુ મળશે પ્લસ વન બાય થ્રી. ચાલો આટલું ક્લિયર. પહેલા આને પાર્સિયલ ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરી દેવાનું. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. જુઓ, ધેરફોર વન અપોન એક્સ પ્લસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન ડીએક્સ. આ ફંક્શનની જગ્યાએ આપણે શું લખી નાખશું? આના પાર્શિયલ ફ્રેક્શન. આના પાર્શિયલ ફ્રેક્શન એટલે આ લખી નાખીએ. ચાલો, માઇનસ વન બાય થ્રી વન અપોન એક્સ પ્લસ ટુ પ્લસ વન અપોન થ્રી વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ. હવે ઇન્ટિગ્રેશનમાં આપને ખબર છે વચ્ચે પ્લસ કે માઇનસ સાઇન હોય તો બંનેને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપી શકાય? યસ, આપી દઈએ. તો બંનેને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપ્યા. માઇનસ વન બાય થ્રી કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશન કોનું થશે? તો કે વન અપોન એક્સ પ્લસ ટુ ડીએક્સ. ઇન્ટિગ્રેશન થશે વન અપોન એક્સ પ્લસ ટુ ડીએક્સ. પછી આ પ્લસ વન બાય થ્રી એ પણ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશન થશે વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ. વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ. હવે આ બેનું ઇન્ટિગ્રેશન શું થાય? ચાલો ચેટબોક્સમાં આન્સર આપો છો. આ બંનેનું ઇન્ટિગ્રેશન શું થાય? વન અપોન એક્સ પ્લસ ટુ. યસ, ડિનોમિનેટરનું ડેરિવેટિવ જો ન્યુમેરેટરમાં હોય તો લોગ મોડ ડિનોમિનેટર એનો આન્સર થાય. આમ હોય ને ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ માઇનસ એ ડોટ ડીએક્સ, એ કોઈ પણ હોઈ શકે. ડન. તો આપણે આન્સર શું લખતા હતા? આનું ઇન્ટિગ્રેશન લોગ એક્સ માઇનસ એ પ્લસ સી. લોગની બાજુમાં ડિનોમિનેટર આવી જાય. ડન. યસ, આ આનું ઇન્ટિગ્રેશન. તો અહીંયા ઇન્ટિગ્રેશન શું થશે? વન અપોન એક્સ પ્લસ ટુનું. યસ, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. યસ યસ મિત્રાસિંહ, યસ, એને એક્સપેલ કરી દીધો બેટા. યસ યસ, લોગ એક્સ માઇનસ ટુ પ્લસ સી. પ્લસ આવશે, પ્લસ આવશે. યસ પ્રિયાંશ, લોગ એક્સ પ્લસ ટુ. તો આનું ઇન્ટિગ્રેશન થશે વન અપોન એક્સ પ્લસ ટુનું લોગ એક્સ પ્લસ ટુ માઇનસ વન બાય થ્રી એમનું પ્લસ વન બાય થ્રી એમનું વન અપોન એક્સ માઇનસ વનનું ઇન્ટિગ્રેશન લોગ એક્સ માઇનસ વન. બંને આન્સર લોગમાં આવે છે માટે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે એ પ્લસ સીની જગ્યાએ શું લખવાનું? આપણે લોગ સી. પ્લસ સીની જગ્યાએ શું લખવાનું? લોગ સી. ચાલો, રેડી? યસ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સિમિલરલી એક્ઝામ્પલ નંબર ટુ. એક્ઝામ્પલ નંબર ટુ, વન અપોન, યસ યસ, આનું આપણે પાર્શિયલ ફ્રેક્શન ભણી ચૂક્યા. એક્સ પ્લસ થ્રી ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ થ્રી અપોન એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ થ્રી. એક્ઝામ્પલ નંબર ટુ જુઓ, તમે સ્ક્રીનશોટ લીધા હતા, જોઈ લેજો. ડન. આનું ઇન્ટિગ્રેશન કરવા માટે પહેલાં પાર્શિયલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાના. તો પાર્શિયલ ફ્રેક્શન થશે એ અપોન એક્સ પ્લસ વન પ્લસ બી અપોન એક્સ માઇનસ થ્રી. એની વેલ્યુ મળતી હતી આપણે માઇનસ વન બાય ટુ અને બીની વેલ્યુ મળતી હતી થ્રી બાય ટુ. માઇનસ વન બાય ટુ એન્ડ થ્રી બાય ટુ. ઇન્ટિગ્રેશન આપણે શું લખીશું? યસ, આ ફેક્ટરની જગ્યાએ, આ ફંક્શનની જગ્યાએ પાર્શિયલ ફ્રેક્શન એટલે કે ઇન્ટિગ્રેશન માઇનસ વન બાય ટુ વન અપોન એક્સ પ્લસ વન
प्लस 3 बाय 2 1 अपॉन एक्स माइनस 3 डीएक्स। वच्चे प्लस के माइनस नी साइन होय तो बन्ने ने इंडिविजुअल इंटीग्रेशन आपी शकाय। यस, तो बन्ने ने इंडिविजुअल इंटीग्रेशन आपणे आपी दईए। आ माइनस 1 बाय 2 कॉन्स्टंट इंटीग्रेशन प्रोसेस नी बाद आनु इंटीग्रेशन थशे इंटीग्रेशन 1 अपॉन एक्स प्लस 1 डीएक्स प्लस 3 बाय 2 इंटीग्रेशन 1 अपॉन एक्स माइनस 3 डीएक्स। चलो आनु इंटीग्रेशन शुं थशे 1 अपॉन x प्लस 1 1 अपॉन x प्लस 1 નું ઇન્ટિગ્રેશન વેરી ગુડ વેરી ગુડ પ્રિયા વેરી ગુડ log x પ્લસ 1 ડન ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી થાય ને પછી છેલે તમારે કોન્સ્ટન્ટ લખવાનો રેડી પ્રિયન્સ યસ આ 1 અપોન એક્સ માઇનસ 3 નું ઇન્ટિગ્રેશન લોગ એક્સ માઇનસ 3 તો આ માઇનસ 1 બાય 2 ના માઇનસ 1 બાય 2 એમને 1 અપોન એક્સ પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન લોગ એક્સ પ્લસ 1 પ્લસ 3 બાય 2 ના 3 બાય 2 એમને 1 અપોન એક્સ માઇનસ 3 નું ઇન્ટિગ્રેશન લોગ એક્સ માઇનસ 3 પ્લસ બંનેનો આન્સર લોગમાં આવે છે તો ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ શું આવી જશે લોગ સી ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લોગ સી डन क्लियर एग्जाम्पल नंबर टू क्लियर यस यस वेरी गुड चलो ચાલો રેડી એક્ઝામ્પલ નંબર ટુ ક્લિયર છોકરાઓ યસ યસ ચાલો એક્ઝામ્પલ નંબર ફોર આના પાર્શિયલ ફ્રેક્શન તમે જાણો જોઈ લો એક્ઝામ્પલ નંબર થ્રી પાર્શિયલ ફ્રેક્શન ની અંદર એના જ આપણે ઇન્ટિગ્રેશન અહીં કર્યું ડન આના પાર્શિયલ ફ્રેક્શન શું થશે એક્ઝામ્પલ નંબર થ્રી ફોર ના થ્રી જુઓ 1 અપોન એક્સ માઇનસ 4 ઇન્ટુ એક્સ માઇનસ 10 ના પાર્શિયલ ફ્રેક્શન થતા હતા માઇનસ 1 બાય 6 યસ આન્સર શું મળતા હતા માઇનસ 1 બાય 6 અને પ્લસ 1 બાય 6 એ ઇક્વલ ટુ માઇનસ 1 બાય 6 અને બી ઇક્વલ ટુ પ્લસ 1 બાય 6 ડન યસ ચાલો એ ઇક્વલ ટુ માઇનસ 1 બાય 6 અને બી ઇક્વલ ટુ પ્લસ 1 બાય 6 તો દેટ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકાય ઇન્ટિગ્રેશન આમની જગ્યાએ પાર્શિયલ ફ્રેક્શન મૂકી દઈએ એટલે એની જગ્યા આવતા હતા આપણી પાસે માઇનસ 1 બાય 6 માઇનસ 1 બાય 6 1 અપોન એક્સ માઇનસ 4 માઇનસ 1 બાય 6 1 અપોન એક્સ માઇનસ 4 પ્લસ 1 બાય 6 વેરી ગુડ પ્રિયાંશ વેરી ગુડ રાઇટ આન્સર બેટા 1 અપોન x minus 10 1 upon x minus 10 dot dx dot dx dot dx ચાલો કરીએ ઇન્ટિગ્રેશન સો ધેટ ઇઝ ઇક્વલ ટુ બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય યસ આપી દઈએ કેમ કે વચ્ચે પ્લસની સાઇન છે માટે તો માઇનસ 1 બાય 6 ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ માઇનસ 4 ડીએક્સ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ માઇનસ 4 ડીએક્સ પ્લસ 1 બાય 6 પ્લસ 1 બાય 6 ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ માઇનસ 10 ડીએક્સ x minus 10 dx. Minus 10 dx. Then, yes, હવે ઇન્ટિગ્રેશન કરીએ આ માઇનસ 1 બાય 6 ના માઇનસ 1 બાય 6 એમ
एक वन अपॉन एक्स माइनस फोर नो इंटीग्रेशन लॉग एक्स माइनस फोर, लॉग एक्स माइनस फोर प्लस वन बाय सिक्स ना वन बाय सिक्स एम एल, वन अपॉन एक्स माइनस टेन नो इंटीग्रेशन लॉग एक्स माइनस टेन, बने टर्म नो आंसर लॉग में आवे छे, माटे इंटीग्रेशन कॉन्स्टंट तरीके शू लईशुं आपणे लॉग सी, इंटीग्रेशन कॉन्स्टंट तरीके शू लेवानुं लॉग सी, डोंट फॉरगेट इट देन, यस आ भूलाय नहीं छोकराओ, खास जोजो, इंटीग्रेशन कॉन्स्टंट तरीके लेवानुं आपणे लॉग सी, आ आंसर બંને ટર્મનો આન્સર લોગમાં આવે તો છેલ્લે કોન્સ્ટન્ટમાં શું મૂકી દેવાનું લોગ સી. રેડી? યસ યસ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફોર, ચાલો આ તમારે ગણવાનો આવે, એક્ઝામ્પલ નંબર ફોર ગણો, આના પાર્શિયલ ફ્રેક્શન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી ચૂક્યા, ડન જોઈ લો, બતાવી દો પાર્શિયલ ફ્રેક્શન, એક્ઝામ્પલ નંબર ફોર માટે પાર્શિયલ ફ્રેક્શન આમ થશે, જોઈ લો આના પાર્શિયલ ફ્રેક્શન, સિક્સટીન બાય સેવન, એ ઇક્વલ ટુ સિક્સટીન બાય સેવન અને બી ઇક્વલ ટુ માઇનસ ટુ બાય સેવન, એ ઇક્વલ ટુ સિક્સટીન બાય સેવન અને બી ઇક્વલ ટુ માઇનસ ટુ બાય સેવન મળશે, ધેન એ ઇક્વલ ટુ સિક્સટીન બાય સેવન અને બી ઇક્વલ ટુ માઇનસ ટુ બાય સેવન, યસ, અને પાર્શિયલ ફ્રેક્શન ઇન્ટીગ્રેશન સિક્સટીન બાય સેવન, સિક્સટીન બાય સેવન ઇન્ટુ વન અપોન એક્સ માઇનસ સિક્સ માઇનસ ટુ બાય સેવન, માઇનસ ટુ બાય સેવન વન અપોન એક્સ પ્લસ વન, આ પાર્શિયલ ફ્રેક્શન આપણે પહેલા એટલા માટે ભણી લીધા કે તમને ખ્યાલ આવે કે આ પાર્શિયલ ફ્રેક્શન આ રીતે થાય તો એનું ઇન્ટિગ્રેશન હવે કેમ કરવું, ડન યસ, પરીક્ષામાં તમારે પાર્શિયલ ફ્રેક્શન સાથે જ કરવાના, જુઓ એવું એક એક્ઝામ્પલ હમણાં આપું, પહેલાં પાર્શિયલ ફ્રેક્શન કરતાં આવડી જાય પછી ઇન્ટિગ્રેશન એકદમ ઇઝી, ડન યસ, ચાલો મિત્ર સિંહ એ તો એડ જ છે, ભવ્ય તો એ જ છે બેટા, ચાલો રેડી, આપો આન્સર, યસ વેરી ગુડ વેરી ગુડ ઉદય, વેરી ગુડ બેટા, છેલ્લે છે ને ઉદય પ્લસ લોગ સી લખવાનું નહીં ભૂલવાનું, ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ તરીકે શું આવશે લોગ સી, પ્લસ કરીને શું લખવાનું લોગ સી, ડન યસ, બંનેનો આન્સર લોગમાં આવે તો ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ શું થાય લોગ સી, મિત્ર સી કરી દીધો એ બેટા ભવ્ય, યસ યસ, સો ધેટ ઇઝ ઇક્વલ ટુ આ સિક્સટીન બાય સેવન ના સિક્સટીન બાય સેવન એમને ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ માઇનસ સિક્સ ડીએક્સ, વન અપોન એક્સ માઇનસ સિક્સ ડીએક્સ માઇનસ ટુ બાય સેવન, માઇનસ ટુ બાય સેવન ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ પ્લસ વન ડીએક્સ,
एक्स प्लस वन डी एक्स, सो दैट इज इक्वल टू अ 16/7 ना 16/7 एमएम, एक्स माइनस सिक्स वन अपॉन एक्स माइनस सिक्स नो इंटीग्रेशन लॉग एक्स माइनस सिक्स लॉग एक्स माइनस सिक्स, लॉग एक्स माइनस सिक्स माइनस 2/7 ना 2/7 एमएम वन अपॉन एक्स प्लस वन नो इंटीग्रेशन लॉग एक्स प्लस वन, बंने नो आंसर लॉग में आवे छे, यस, तो इंटीग्रेशन कॉन्स्टंट तरीके आपणे लईशुं लॉग सी प्लस लॉग सी, आंसर डन, यस यस। चालो तो आपणे जे काले चार एग्जाम्पल जोया था पार्शियल फ्रेक्शन करवाना, आजे एनो आपणे इंटीग्रेशन शीखी गया, डन, केवी रीते करवानुं। ઇન્ટિગ્રેશનમાં પછી બે સ્ટેપ જ કરવાના છે, સાચું છે આનું પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે મેળવવું, ડન। હવે આ એક્ઝામ્પલ આપું તમને, ચાલો હોમવર્ક અત્યારે જ ગણવાનું છે, પેલા આના પાર્શિયલ ફ્રેક્શન મેળવો પછી ઇન્ટિગ્રેશન કરો। ચાલો તો પેલા આના પાર્શિયલ ફ્રેક્શન મેળવીશું વન અપોન એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન, એના મેળવીશું પેલા પાર્શિયલ ફ્રેક્શન। Here it is necessary to split the denominator into partial fractions. Therefore, the partial fractions are 1 upon x minus 1 into x plus 1 equal to. बनने ने separate denominator आपी दे ये, इतले x minus 1 plus x plus 1. एक ना numerator मा a ने, बीजा ना numerator मा b. अवे cross multiplication, चालो. Cross multiplication करो, सुँ आउच आंसर? ચાલો આના પાર્શિયલ ફ્રેક્શન મેળવો ફટાફટો, યસ પ્રિયાંશ, વેરી ગુડ, ચાલો ભવ્ય, યુગરાજ, ધાર્મિક, ધ્રુવિલ, યસ, રાજુ, મિત્રાજસિંહ, નિશિત, હર્ષ, કમલ, ચાલો બેટા ફટાફટો, યસ, એની બાજુમાં મલ્ટીપ્લાય થશે એક્સ પ્લસ વન, બીની બાજુમાં મલ્ટીપ્લાય થશે એક્સ માઇનસ વન, યસ પ્રિયાંશ, વેરી ગુડ વેરી ગુડ, ઉદય શું થયું બેટા, થઈ ગયું, મીત રોલ નંબર 56 મારવણિયા, મીત યસ, ઉદય વેરી ગુડ વેરી ગુડ। ચાલો એ અને બીની વેલ્યુ મેળવો પહેલાં, તો ફાઇન્ડ એ એન બી કેવી રીતે મેળવીશું, તો બંને બાજુ સરખા ડિનોમિનેટર હોવાથી કેન્સલ, પછી એની બાજુમાં મલ્ટીપ્લાય થશે એક્સ પ્લસ વન અને બીની બાજુમાં મલ્ટીપ્લાય થશે એક્સ માઇનસ વન, સો એ ઇન્ટુ એક્સ પ્લસ વન પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ વન, આને કહી દેશું રિઝલ્ટ નંબર ટુ। હવે મારે એ મેળવવા છે તો બીને શું કરવા પડે, ઝીરો, બી કેવી રીતે ઝીરો થાય, એક્સને અહીંયા કઈ કિંમત લઉં તો બીની બાજુનો બ્રેકેટ ઝીરો થઈ જાય, એક્સની કઈ કિંમત લેવાથી બીની બાજુનો બ્રેકેટ ઝીરો થઈ જાય, તો કે વન, ડન, તો પહેલાં એક્સની કિંમત લેવાની વન, એક્સની કિંમત લેવાની વન, એક્સ ઇક્વલ ટુ વન, ટેક એક્સ ઇક્વલ ટુ વન ઇન ઇક્વેશન ટુ, ચાલો એક્સની કિંમત વન લો એટલે આવું મળશે, વન ઇક્વલ ટુ એ ઇન્ટુ વન પ્લસ વન, વન પ્લસ વન મીન્સ ટુ એટલે ટુ એ, સો વોટ ઇઝ એ, ધેન એ ઇક્વલ ટુ વન બાય ટુ, એનો આન્સર આવશે વન બાય ટુ, ધેન નાવ વોટ ઇઝ બી, સિમિલરલી આપણે બી મેળવવા છે, શું કરશું, એને ઝીરો કરવા પડે, તો એની બાજુમાં બ્રેકેટ છે એક્સ પ્લસ વન, એક્સની એવી કઈ કિંમત લઉં કે જેથી કરીને મને યસ અહીંયા ઝીરો મળે, તો એક્સ ઇક્વલ ટુ લેવાનું માઇનસ વન, એક્સ ઇક્વલ ટુ શું લેવાનું માઇનસ વન, એક્સની કિંમત તમે માઇનસ વન લો એટલે શું થઈ જાય, એ વાળું ટર્મ ઝીરો,
देन यस चल एक्स की किंमत लीशू माइनस वन लीए एट्ले जो आ ए वालू टर्म जीरो थी जैसे ए वालू टर्म शू थी जाए जीरो बच्चे अपनी पास बी इंटू माइनस वन एक्स की जगह शू मूक अपने माइनस वन रिमेम्बर एक्स इक्वल टू माइनस वन એટલે બી ઇન્ટુ માઇનસ ટુ એટલે આપણી પાસે બી મળશે માઇનસ વન બાય ટુ. તો એની કિંમત વન બાય ટુ અને બીની કિંમત માઇનસ વન બાય ટુ. યસ વેરી ફાસ્ટ આન્સર બાય પ્રિયાંશ. યસ પછી આન્સર આપ્યો છે ઉદય. યસ બેટા રાઇટ આન્સર. યસ એ ને બી મળી ગયા. યસ એને ઇક્વેશન નંબર વનમાં મૂકી દઈએ તો વન અપોન એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ એ અપોન એક્સ માઇનસ વન પ્લસ બી અપોન એક્સ પ્લસ વન. આવું ઇક્વેશન નંબર વન હતું. એમાં એની કિંમત મૂકીએ છીએ વન બાય ટુ અને બીની કિંમત મૂકીએ છીએ માઇનસ વન બાય ટુ. તો આપણને મળશે વન બાય ટુ વન અપોન એક્સ માઇનસ વન માઇનસ વન બાય ટુ વન અપોન એક્સ પ્લસ વન ઇઝ ધ રિક્વાયર્ડ પાર્શિયલ ફ્રેક્શન્સ. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ કેમ કે આપણે આનું ઇન્ટિગ્રેશન જોઈએ છે. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો આ વન બાય ટુ કોન્સ્ટન્ટ અને ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ માઇનસ વન બાય ટુ પણ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ પ્લસ વન ડીએક્સ ડન. યસ ચાલો આનું ઇન્ટિગ્રેશન શું થશે વન અપોન એક્સ પ્લસ વનનું ઇન્ટિગ્રેશન એક્સ માઇનસ વનનું ઇન્ટિગ્રેશન પછી એક્સ પ્લસ વનનું ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ માઇનસ વનનું ઇન્ટિગ્રેશન લોગ એક્સ માઇનસ વન વન અપોન એક્સ પ્લસ વનનું ઇન્ટિગ્રેશન લોગ એક્સ પ્લસ વન. બંનેનો આન્સર લોગમાં આવે છે માટે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લોગ સી ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લોગ સી ડન. યસ યસ ચાલો એક્ઝામ્પલ ક્લિયર છોકરાઓ એક્ઝામ્પલ ક્લિયર. યસ વેરી ગુડ વેરી ગુડ. આ ઇન્ટિગ્રેશનની લેક્ચર નોટ્સ છે ને એ મેં તમારા ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દીધી છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકશો. ડન. બીજું એક અસાઇનમેન્ટ નંબર ટુ પણ મૂક્યું છે જેમાં માત્ર છ જ એક્ઝામ્પલ છે. અસાઇનમેન્ટ નંબર ટુ એ મૂકી દીધું છે અને 13 તારીખ છેલ્લી છે સબમિટ કરવાની. ડન. યસ છ દાખલા છે 20-25 મિનિટનું કામ છે અડધી કલાકમાં પૂરું થઈ જાય. ડન. એ તમે ઇન ટાઈમ સબમિટ કરી દેજો અસાઇનમેન્ટ નંબર ટુ. ઓકે ઓકે ભવ્ય કરી દેવો. ચાલો રેડી. બસ આ છેલ્લો કન્સેપ્ટ છે બેટા. આના પછી એક કન્સેપ્ટ છે પાર્શિયલ ફ્રેક્શન્સ. આના પછી એક છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. પછી આ ચેપ્ટર પૂરું એક જ ટોપિક બાકી છે આપણે ચેપ્ટર. પછી પ્રિયાંશ મને યાદ કરાવજે આપણે ડેરિવેટિવ આને પહેલાંનું ચેપ્ટર ભણ્યા હતા ને જે યુનિટ નંબર 4. યસ એમાં મારે તમને એક વસ્તુ કહેવી છે. ઇન્ટિગ્રેશનમાં આપણે જેમ જેનું ઇન્ટિગ્રેશન આપણે જાણતા નથી એના બરાબર ધારી લેશું. ડન. એને આપણે શું કહેતા હતા ઇન્ટિગ્રેશન બાય અજપ્શન અથવા ઇન્ટિગ્રેશન યસ બાય સબસ્ટિટ્યુશન કહેતા હતા. ડન. એવી રીતે સર એક્ઝામમાં પાસ થઈ ગયું કે હું તમને મટીરિયલ તો બધું આપું છું બેટા. દરેક કન્સેપ્ટનું વિસ્તૃત આખું તમને માહિતી આપું પછી એની તમને એક્ઝામ્પલ આપું. દસ દસ વીસ વીસ દાખલા ગણીએ છીએ આપણે એક એક ટોપિકને. ડન. બધું ટાઈપ કરીને તમને આપું એનાથી બીજું તો શું મટીરિયલ હોય છે ત્યાં. યસ કમલ ચાલો આ એક્ઝામ્પલ તમારે ગણવાનું. પેલા પાર્શિયલ ફ્રેક્શન કરી નાખો ફટાફટ. પાર્શિયલ ફ્રેક્શન ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ. ચાલો હવે અહીંથી એક્ઝામ્પલ તમારે ગણવાનું છે. આટલું મેં કરી દીધું. ડન. એ અને બીનો આન્સર મને આપજો ચેટબોક્સમાં ટાઈપ કરી દો. હું તમારા આન્સરની રાહ જોઉં.
ए અને બી નો આન્સર આપો. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. યસ યસ, રાઇટ આન્સર. ચાલો, એ ઇક્વલ ટુ 7/5. પ્રિયાંશ, વેરી ગુડ બેટા, રાઇટ આન્સર. A equal to 7/5. What is B? કેમ મેળવવાના એ આપણે ખ્યાલ છે. હવે બી મેળવવો છે. બી કેવી રીતે મળશે? એને ઝીરો કરવા પડે, તો એની બાજુમાં છે એક્સ પ્લસ ટુ. એક્સની હું કઈ વેલ્યુ લઉં જેથી કરીને આ ટર્મ ઝીરો થઈ જાય? તો માઇનસ ટુ, માઇનસ ટુ મૂકશો એટલે એ વાળું ટર્મ નીકળી જાય એટલે બી મળી જાય. યસ, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. યસ, બી ઇક્વલ ટુ 3/5. યસ, એ અને બી ની કિંમત હવે ક્યાં મૂકી દેશો આપણે? ઇક્વેશન નંબર 1 માં. આ ઇક્વેશન નંબર 1 માં કિંમત મૂકી દઈએ. એ ઇક્વલ ટુ 7/5 અને બી ઇક્વલ ટુ 3/5. આ મૂકી દીધા. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દઈએ. આ બંને બાજુ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનનો આન્સર તમને ખ્યાલ છે, 1/(x-3) ઇન્ટિગ્રેશન log x-3, અને 1/(x+2) નું ઇન્ટિગ્રેશન log x+2. બંનેનો આન્સર લોગમાં આવે છે, માટે છેલ્લે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લોગ સી. રેડી? યસ, ડન ડન, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ચાલો આવા એક્ઝામ્પલ આવડી જાય કમ્પ્લીટ. યસ યસ, નિરાતે ગણો, જે લોકો ગણતા હોય ગણો ફરીથી. યસ, ચાલો એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લઉં, પછી આજનો લેક્ચર પૂરો કરવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, જે છે પેલો કન્સેપ્ટ છે આ ચેપ્ટરનો, ડન. એટલે આ ચેપ્ટર પૂરું. એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લઉં, પછી લેક્ચર પૂરો કરું. ચાલો, રેડી. થેન્ક યુ, થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ એ નાઇસ ડે. હે, થેન્ક યુ. ચાલો, આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ડન? ઓકે, ડન. થેન્ક યુ, થેન્ક યુ.